જે આ ખોળા અક્ષર છે, હલ અક્ષર જેનું વર્ણન થાય, એકથી વધારે તમે કોઈ એનું ઉચ્ચારણ ન થાય, એટલા માટે નાખવું પડે તો પિશંગી અને પિશંગી. પણ એવી રીતે જોઈએ તો અશિત પલિત યોજન, અશિત શબ્દ હોય અથવા પલિત શબ્દ હોય તો એને શું ન થાય, તો ગવર્ણના અનુદાત્તત્વ વધારતો ના, તનો ન થાય, તનો તના સ્થાનમાં ન, નકારાદેશ ન થાય અને ગીત ન થાય. અદન છે એટલે પછી સ્ટાફ બધી મૂકી દેવાનું. અજ વગેરે શબ્દ, અચ આદિ એવું નથી, અજ વગેરે શબ્દ હોય તો, અથવા જે શબ્દનો છેલ્લો અક્ષર અ હોય, અકારાંત શબ્દ હોય યંત્ર વર્તકે તસ્મા તાપસે, તો અશિતા ને રીતે પલિધારા થાય. અને છંદસી કણમ એ કે, છંદસી કણમ એ કે, આવી રીતે જોઈએ તો છંદસી એટલે વેદમાં, છંદસી એટલે વેદમાં, આવી રીતે જો કણમ અંતમાં હોય તો એકે નામ બહવ બહવ વિદ્વાંસ કથયંતિ, શું કથયંતિ, ગીપ થાય, શું થાય, ગીપ થાય. અશિકની અને એવી રીતે પલિકની, અશિકની ને એવી રીતે પલિકની આવી જાય આગળમાં. અશિત પલિત યોષ્ટ અકારસ્ય વર્ણાદયથી નકારે પ્રાપ્ય તંબાદે પાત અકારસ્ય સ્થાને ક્રમાદેશમ તત્સિંહ તત્સિંહ યોગેના દીપમ ચ ઈચ્છંતિ એકે આચાર્ય. અને પછી આગળ કહે છે કે અવદાત શબ્દ સ્તુ નવર્ણ વાચે, કિંતુ અવદાત એટલે શુદ્ધ પવિત્ર વિશુદ્ધ વાચક શબ્દ છે, એટલા માટે કડક વર્ણવાચક શબ્દ નથી, એટલા માટે અવદાત આવું બને, અવદાની રૂપ બની જાય, શું બની જાય, અવદાન. અન્યતા અન્યતઃ, અન્યતઃ એટલે જેમાં તવ ઉધામાં ન હોય, વર્ણવાચી હોય સારંગ. અને જેવી રીતે જોઈએ તો આપણે તો પદ ભિન્ના વર્ણવાચી ના અનુદાતાંતાત પ્રાતિપદિકા સ્ત્રીયામ દીપ્સ્યા એટલે પીસી પ્રાગણ આવી જાય. અન્ય તો વિશે ક્યુ આવે, અન્ય તો વિશે એટલે તો પદ ન હોવું જોઈએ. કેવું ન હોવું જોઈએ, તવ ઉધામાં ન હોવું જોઈએ, ઉપધામાં ન હોવો જોઈએ આગળ, તો ઉપધામાં ન હોય પણ વર્ણવાચક શબ્દ હોય, એવો અનુદાતાંત હોય તો એવો કોઈ પણ પ્રાતિપદિક શબ્દથી સ્ત્રીમાં સ્ત્રીમાં શું થાય, ગીત થાય, તો કરી નાખો કલમાશી, કલમાશી, કલમાશ શબ્દ છે કારણ કે ઉપદ નથી. અને એવી રીતે સારાણી અંગાની યશ્યાશા સારંગી એટલે મૃગી, મૃગ અર્થ થાય મૃગી, કાબચિત્રને કહેવાય. સારંગી જોઈએ તો આવી રીતે સંગીત ભણતા હોય તેને રાગનું પણ નામ છે, તો આને આજે આવી રીતે કરી નાખવાનું આગળ એટલે અહીંયા લખેલે છે લગાવંતો દ્વયોષ્ટ બહુવશો ગુરુ હોય થી મધ્ય દાતો, એ તો મધ્યો દાતો છે, કયો શબ્દ, કલમાશ અને સારંગ ર અને આ એટલે પેલો છેલ્લો અક્ષર કેવો થઈ જાય, અનુદાત થઈ જાય, કોનાથી અનુદાત કમ પદ અમે કહ્યું છે. અનુદાત તાંતાત કેમ, તો કે કૃષ્ણા અને કપિલા, કૃષ્ણા ગોહુ કપિલા ગોહુ, એટલે અહીંયા આજે અનુદાતાંતાત નથી, અનુદાતાંત હોય તો પાણીની ભૂલે નહીં આપણે ભૂલીએ વિચારવાનું પાણીનું, કારણ કે એટલું તપ કર્યું હોય ને એટલો વિચાર કર્યો હોય ને એટલી શક્તિ પ્રાપ્ત કરી હોય એટલે ક્યાંય ભૂલ ન હોય. ભૂલ કોણ કરે, તપ વગરનું લખે એમાં ભૂલો હોય, તપસ્વી ક્યારેય ભૂલ ન કરે, એમાં સોરી ન આવે, સોરી કેમાં આવે, આપણે જોવામાં આવે. અને પછી કહે છે કે શિત ગૌરાદી વ્યસ્ત, શીત એટલે સકાર એ શુદ્ધે મૂકી દો, શીતશ્ચ ગૌર આદિ એ શાંતે ગૌરાદય, શીતશ્ચ ગૌરાદયશ્ચ શીત ગૌરાદય તેભ્ય શીત ગૌરાદિભ્ય. જે શબ્દમાં કોઈ પણ પ્રત્યય કિલોની પ્રત્યયમાં મધન્ય શનિ કિત્સંગ ના થઈ હોય તેને શીત કહેવાય. જેવી રીતે જોઈએ આગળ શીત
શિલ્પકારને આપણે અર્થ નહીં કરવાનો. કોઈ પણ ક્રિયા શો કૌશલમ ઇતિ ક્રિયા કૌશલમ શિલ્પમ ત્યાં લખેલ છે. જોવા કૃદનનો આ સૂત્ર છે આગળમાં, એટલે એમાં જોવા ક્રિયા કૌશલમ શિલ્પ. કોઈ પણ ક્રિયામાં કુશળતા હોય એને કહેવામાં આવે છે. પણ આપણે શિલ્પી એટલે પથ્થરને જે ઘડનાર હોય એને આપણે કહીએ છીએ. પણ કોઈ પણ કશ્યામપી ક્રિયાયામ કૌશલમ ઇતિ ક્રિયા કૌશલમ, કોઈ પણ ક્રિયામાં ભણાવવાની ક્રિયામાં હોય, વ્યાકરણમાં હોય, સારા અક્ષર હોય, સારો પેન્ટર હોય, એટલા માટે અહીંયા શિલ્પમ અને ક્રિયા કૌશલમ. નૃત્યતી નર્તક નર્તકો નર્તકા નર્તકમ કદાચ હોય તો લખું શકલી તો આપણે કરી તો સુન થઈ જાય. શું થઈ જાય? સુન કરનાર યસ્ય લોપ સ્યાત્ સચેત્ય સૂર્યાદિ અવયવ
એટલે સૂર્ય વગેરેનો અવયવ હોય તો. સૂર્ય વગેરે એટલે સૂર્યમાં કેટલા અવયવ છે? સ, ઉ, ર, ય અને અ. સ, ઉ, ર, ય અને અ પાંચ અવયવ છે. પાંચ અવયવનો સમૂહ એ અવયવી સૂર્ય છે. એવી રીતે જોઈએ તો દિશ્ય, અગસ્ત્ય અને મત્સ્ય, તો એના યનોલોક થાય. શું થાય? યનોલોક થાય. ને પછી છે કે મત્સ્ય, મત્સ્ય શબ્દ નો યનોલોક થાય ત્યારે જ્ઞાન એટલે જ્ઞાન. મત્સ્ય શબ્દ નો યનોલોક ક્યારે થાય? દી પ્રયોગ મત્સ્ય શબ્દ છે. પ્રાથમિક નિરીક્ષણ કરનાર મત્સ્ય અને આનાથી કરનાર મત્સ્ય યનોલોક થઈ જાય. મત્સ્ય મત્સ્ય છે એટલે સૂર્ય અગસ્ત્ય એવો હો છે. આગળનો વાત કરે છે કે સૂર્ય અને અગસ્ત્ય ના એનો લોક થાય છ પર હોય અથવા દ્વિ પર હોય. અને આગળ ત્રીજી વાત છે કે તિષ્ય પુષ્ય યોહો નક્ષત્રાણી યલોપ ઇતિ વાચ્ય. તિષ્ય અને પુષ્ય કોકનું નામ હોય તને નક્ષરતિ કદાપિ આકાશ ઇતિ નક્ષત્ર. ક્યારેય પણ ખરે નહીં, ક્યારેય પણ ત્યાંથી નીકળે નહીં, ક્યારેય પણ ત્યાંથી જાય નહીં, એને નક્ષત્ર. એટલા યુગો વ્યા ગયા, એટલા વર્ષો વ્યા ગયા, છતાં પણ નક્ષત્ર નક્ષત્ર છે. પોતપોતાની જગ્યાએ સ્થિર ને સુસ્થિર થઈને રહ્યા છે, રહીએ છે. એટલે તિષ્ય અને નક્ષત્ર અને પુષ્ય શબ્દના અનુરૂપ ક્યારે થાય? નક્ષત્ર વાચક શબ્દ હોય તો. અને માતરી શિચ ઇતિ શિત્વા એવ સિદ્ધે ગૌરાદીશુ માતામહી શબ્દ પાઠ અનિત્ય શીતાંગીશ. એટલા માટે આજે ગણપાઠ છે એ અનિત્ય છે. ગણપાઠ કેવા છે? અનિત્ય છે. કારણ કે આની ઉપરથી આવ્યા પહેલા માતરી સિંચન આવી આની ઉપર જોઈએ તો પિતૃવ્ય માતુલ માતામહ એના આવી એમાં જે ગૌર વગેરેમાં જ હોવાથી, ગૌર વગેરેમાં જ હોવાથી આગળ જે સિદ્ધ થઈ જાય તો સિદ્ધ કરવાનું જરૂર છે. તો કે જે ગણપાઠમાં જે જે કાર્ય જે જે સિદ્ધ કરતું હોય અનિત્ય છે. એટલે એમ નહીં માનવાનું કે સિદ્ધ ગૌરાદી વ્યસ્ત ગૌરવ વગેરે શબ્દોમાં જેટલા શબ્દો છે એ શબ્દોથી વિષ થાય આવું નહીં માનવાનું. પચાદેહી આકૃતિ ગણો એટલે પચ વગેરે ધાતુ માં જે ધાતુ છે એનાથી પચ પ્રત્યે થાય નંદીગ્રહી આવું નહીં માનવું. ક્યારેક ન પણ થાય અનિત્ય છે. એટલા માટે અહીંયા શિક્ષપદ ભાવ કહેવો છે. એટલે ચાર વાર્તિક ભૂમિકા છે. મત્સ્ય જ્ઞાન, મત્સ્ય નાયનો લોક થાય ક્યારે? ઘી પર હોય તો. સૂર્ય અગસ્ત્ય યોહો છે જ જ્ઞાન ચ. સૂર્ય અગસ્ત્ય શબ્દ હોય તો એના યનો લોક થાય ક્યારે? છ પ્રત્યે પર હોય અથવા ઘી પર હોય તો, બેમાંથી કોઈ પણ એક. અને પછી હતું તિષ્ય પુષ્ય નક્ષત્રાણી યલોપ ઇતિ વાચ્ય. તિષ્ય અને પુષ્યના યનો લોક થાય જો એનો અર્થ નક્ષત્ર વાચ્ય હોય તો. અને છેલ્લું હતું માતરી શિચ્ય. એને શું થાય? શીતવદ ભાવ થાય. શીતવદ ભાવ થાય તો શીત ગૌરાદી બેસ છે. અને એટલા માટે લઈ ગયું છે દંશત્રા. શું છે દંશત્રા? દંશ દંશને ધાતુ છે. હા બરોબર. દંશન કરે, કટકા કરે ને દમ કરે દંશ્ય તે અને એના એથી દંશત્રા મૂકી દો. દંશ્ય તે આમાં તો દૃશ્ય તે મૂક્યું છે પણ એટલું ભૂલ છે આગળ. કારણ કે નકર મીંડું ક્યાં મૂકવા જવું આગળ? દંશત્ર આપણે ક્યાંય કેવી રીતે કરવા જવું આગળ? દૃશ્ય તે અને એના દંશત્ર દામની શસક જે આપણે એક સૂત્ર જે પૂર્વકૃતનમાં છેલ્લે છે એને જોઈ લઈએ આગળ. કયું છે? દામની શસ યુજસ યુ યુજસ સુ તુદ
વર્ષા નહ પરણે. એટલા માટે આનાથી જે સ્ટ્રન પ્રત્યે થાય, સ્ટ્રન પ્રત્યે થાય એટલે શીત હોવાથી સ્ટ્રન નો અનુમાન લોકના પદત્ર સનો સ થઈ જાય. મનાથી પશ્ચપશ્ચ દંષ્ટ્ર એમને મળી દંષ્ટ્ર એટલે દાંત જેના દ્વારા આપણે દંશન કરીએ. એટલા માટે અહીંયા ગીસ થવો જોઈએ કોનાથી શીત ગૌરાદી ગીસ્ત પણ અનિત્ય શીતામ ગીસ. અને પછી આગળ આવી જાય એકાદશ શબ્દ આવે છે જાનપદ કુંડ ગોણ. આવી જશે જાનપદ, જાનપદ કુંડ ગોણ સ્થળ ભાજ નાગ કાલ નીલ ઉષ અને કામુક અને કબર. એકાદશ જાનપદ કુંડ ગોણ સ્થળ ભાજ નાગ નાગ પછી કાલ નીલ ઉષ કામુક અને કબર. કબર એટલે એકાદશ શબ્દ ને ગીસ થાય ત્યારે તો કે આગળના એકાદશ અર્થ હોવો જોઈએ. આગળના એકાદશ અર્થ હોવો જોઈએ. આગળ અગિયાર શબ્દ ને તો જ થાય જો એનો અર્થ જે તે હોય તે. શું હોય તો કે વૃત્તિ અમત્ર આવપન અકૃત્રિમ આશ્રાણ અસ્થૌલ્ય વર્ણ અનાચ્છાદન અયોવિકાર મૈથુનેચ્છા અને કેશ કેશ યથા ક્રમ મૂકી દેવાનું. યથા સંખ્ય મન દેશ ફરી એક વખત જાન પદ કુંડ ગુણ સ્થળ ભજ નાગ કાલ નીલ પુષ કંપ કબરા વૃત્તિ અમત્ર આવપન અકૃત્રિમ આશ્રાણ અસ્થૌલ્ય વર્ણ અનાચ્છાદન અયોવિકાર મૈથુનેચ્છા કેશ વિશેષુ એભ્ય એકાદશભ્ય પ્રાતિપદિક પ્રાતિપદિકેભ્ય એભ્ય એટલે જાનપદાદિભ્ય એકાદશભ્ય પ્રાતિપદિકેભ્ય ક્રમાત વૃત્તિયાદિષુ અર્થેષુ. શું થાય ગીસ, ગીસ પ્રત્યય થાય. શું થાય ગીસ પ્રત્યય થાય. વર્તતે અનયા એ વૃત્તિ, વૃત્તિ એટલે અજીવિકા. વર્તતે અનયા સા એ વૃત્તિ આપણે જેના દ્વારા આપણે વર્તમાન કાળ આપણો સારો જતો હોય, વર્તમાન કાળમાં આપણે જીવતા હોઈએ જેના દ્વારા એને વૃત્તિ એટલે આજીવિકા. વૃત્તિ એટલે આજીવિકા, નોકરી જે ધન અગમ કાર જોઈ લો. તો હવે જાનથી કરના કરે જાનપદ અને જાનપદી વૃત્તિ જાનપદ આવી જાય. જે વૃત્તિ અર્થ હોય ત્યાં જાનપદે ભવા જાનપદી અન્ય તો જાનપદી જયારે આ અર્થ નહીં હોય. અને પછી આગળ આવી જાય કે ઉત્સાહિત વાત, કારણ કે ઉત્સાહિત જો અહીં હોવાથી અહીં એનાથી થઈ જશે જનપદે ભવા જાનપદી વૃત્તિ ઉત્સાહિત ઉત્સાહ એટલે થઈ જાય એટલે ટીડ્ઢાણ એનાથી ગીપ થઈ જાય. ગીપ અને ગીસ, ગીપ હોય તો અનુદાન તો સુપ્રિત હોય તો ગીસ હોય તો ઉદાન થઈ જશે. કુંડી જેવી અહીંયા લખલ છે અસ્ત્રી કમંડલો કુંડી ઇતિ અમર ઇતિ અમર આવી રીતે અમરકોશ કહે છે અમર મૂલ્ય. મને યહ તો ઘટ પર્યાય કુંડ શબ્દ સનુ પ્રત્યે ઉદાહરણ પિતર સ્થાલીયુખા સ્થાલીયુખા કુંડમ ઇતિ નપુંસક. અને આવી રીતે કુંડ શબ્દો નપુંસક લે નપુંસક લિંગે નિયત નિશ્ચિત તથાપિ દેવ જલાશય આવપન વર્તત. આવપન જેમાં કરીએ આગળ કુંડાન્ય કુટી દાહેમાંથી ગુરુ સ્થળ હોય નથી અપ્રત્યય થઈ જાય ને અપ્રત્યય. અને યસ્તો અમૃતે ઝાર ઝાર કુંડ આવી દે જોવાનું ઝાર પુત્ર કોને કહેવાય. આવા પુત્રના ઘણા બધા લક્ષણ હોય અમૃતે ઝાર ઝાર, કારણ કે આની અંદર જોઈએ તો કંઈ પણ
વધારે નથી, ને મનુસ્મૃતિમાં જઈએ તો ઘણા બધા એના આવી છે. જ્યારે પુત્ર એને કહેવાય કે જેનો પતિ જીવિત હોય અને અન્ય પતિથી ઉત્પન્ન જે પુત્ર હોય એને જ્યારે જ કહેવાય. હાલો આની અંદર આપણે નથી બોલવું આગળમાં. એમ અમૃતે જાર જા કુંડ હતી મનુષ્ય જાતિ વચન તપો જાતિ લક્ષણ વિષ્ભવતી એવા અમત્રે સ્ત્રી વિષયત્વ ભાવાત અપ્રાપ્તો વિષ વિધીયતે ન તો નિયમ્યતે, નિયમન નથી કરતો પણ વિધાન કરે છે. અને પછી આવી જાય આગળમાં ગોણી આવપન વૃત્તિ અમત્ર અને ગોણી એટલે આવપન કરવું. મને ગોણ જ્યાં આવપન અર્થ હશે ત્યાં ગોણી અને અન્ય ગોણા અન્ય સ્થલી અકૃત્રિમા છે. કૃત્રિમ હોય તે અકૃત્ર, કૃત્રિમ એટલે કઈ સાંદીપનીમાં જે કઈ ચીકુડી છે એ બધા કહેવામાં આવે અકૃત્રિમ. કુંડામાં ને ઉગાડો વગર એ અકૃત્રિમ જેવું છે. અને પછી આગળ આવી જાય સ્થલા અન્ય ભાજી શ્રાણા સ્થુલ અર્થ થાય ભાજા અન્ય નાગી નાગ છે ન અગચ્છતી નાગ, કારણ કે વધારે ઝડપથી ન જઈ શકે જે નાગ નાગ જે હોય તે નાગ અન્ય. મને નાગ એટલે ગજવાચી શબ્દ પણ છે. ગજવાચી નાગ શબ્દ સ્થૌલ્ય ગુણ યોગાદ અન્યત્ર પ્રયુક્ત ઉદાહરણ. અને સર્પવાચી હોય તો દૈર્ઘ્ય ગુણ યોગાદ અન્યત્ર પ્રયુક્ત પ્રત્યુદાહરણ. એટલે સર્પવાચકથી ન થાય, કોનાથી થાય? ગજવાચક શબ્દથી. એટલે બે અર્થ થાય કાલી વર્ણવાચક વર્ણાધનુદાત્ત આપી દેશો અન્ય તો વિશે નથી પ્રાપ્ત રહ્યા એક નિયમ આપીએ કાલા અને નીલી અનાચા નીલા અન્ય નીલ્યા રક્તા સાથી નીલકરની સાથી નીલકરનો વસ્ત્ર નીલાંબર મૂકે લેવાય. નીલ્યા અન વક્તવ્ય હોય તે અન થઈ જાય અનાચાદને અપી ન સર્વત્ર કિંતુ નીલા ઔષધો ઔષધિ ઔષધિ જે કહી વિકલ્પ થાય નીલી અને નીલા કુશી એટલે અયો વિકાર.